નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે યુવાનોના પ્રિય નેતા એવા એક ભગતસિંહ વિશે જાણીશું. ભારત તો વીરોની ભૂમિ કહેવાય છે. તેમાં એક મહાન શહીદ વીર થઈ ગયા જેમનું નામ હતું ભગતસિંહ. ન જાણે કેટલાય વીરો થઈ ગયા અહીંયા અને આગળ પણ થશે, પરંતુ ભગતસિંહ જેવા ન તો કોઈ પહેલા થયા હતા કે ન આગળ થશે. છતાં પણ તે દરેક વ્યક્તિ માટે એક જબરજસ્ત પ્રેરણાનો સ્ત્રોત હતા, જે ખૂબ જ ઓછું જીવ્યા પણ એકદમ ખુમારીથી અને કોઈની પણ ગુલામી વિના જીવ્યા. તેઓ આજે પણ દેશભક્તિની એક જીવતી જાગતી મિસાલ છે. ભગતસિંહ કે જેમનું નામ લેતા જ આપણી અંદર એક પ્રકારનું જનુન આવે, એક સાચા દેશભક્તની છબી આપણી સામે આવી જાય છે. તેઓ માત્ર 23 વર્ષની ઉંમરમાં જ શહીદ થઈ ગયા હતા અને આટલી નાની ઉંમરમાં પણ તેઓએ દેશ માટે ઘણું બધું કર્યું જેને આપણે સદીઓ સુધી ભૂલી શકીએ તેમ નથી. તેઓ આજે પણ નવયુવાનોને જાણે કે પ્રેરણા આપતા હોય તેવું લાગે છે. ભગતસિંહના પિતાનું નામ સરદાર કિશનસિંહ હતું. ભગતસિંહને નાનપણથી દેશભક્તિનું વાતાવરણ મળ્યું હતું, પરંતુ કરતારસિંહના મૃત્યુની તેઓના મગજ ઉપર ખૂબ જ ઊંડી અસર થઈ હતી. જેઓએ તેઓના પોતાના આદર્શ માનતા હતા અને તેમને 19 વર્ષની ઉંમરે ફાંસી પર લટકાવી દીધા, ત્યારથી એમને મનમાં નિશ્ચય કર્યો હતો કે ગમે તે થાય પરંતુ આ અંગ્રેજોને ભારતમાંથી ભગાવીને જ જંપીશું. તેના માટે તેઓએ પોતાની કુરબાની આપવા માટે પણ તૈયાર થઈ ગયા હતા. જ્યારે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો હતો તે સમયે અંગ્રેજોએ હજારો નિર્દોષો ઉપર ગોળીઓ ચલાવી હતી, જે જોઈને ભગતસિંહનું મન ખૂબ જ હચમચી ગયું. તે વખતે તેઓએ ત્યાં પડેલા શહીદોના લોહીને અટકીને અંગ્રેજોને ભગાડવાની કસમ પણ લીધી. તેમના આ સાહસમાં તેમના ભાગીદાર હતા એમના મિત્રો સુખદેવ અને રાજગુરુ. સાયમન કમિશનનો વિરોધ કરવા જતા લાલા લજપતરાયનું લાઠીના મારથી મૃત્યુ થયું હતું. તેથી ભગતસિંહ અને રાજગુરુએ ભેગા મળી સાયમન કમિશનના મિસ્ટર સુંદરની હત્યા કરી. ત્યારબાદ તેઓએ અંગ્રેજો દ્વારા જાહેર કરેલ યુનિયન ડિસ્ટ્રીબ્યુશન બિલ અને પબ્લિક સેફ્ટી બિલનો પણ વિરોધ કર્યો હતો. બ્રિટિશ ગવર્નમેન્ટની એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો, તેથી ભગતસિંહ અને તેમના મિત્રોની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ આ ત્રણેય મિત્રો સુખદેવ, રાજગુરુ અને ભગતસિંહને ફાંસીની સજા આપવામાં આવી હતી. ફક્ત 23 વર્ષની નાની ઉંમરમાં જ ભગતસિંહે દેશ માટે ઘણું બધું કર્યું, તેથી તેમને શહીદ ભગતસિંહ કહેવામાં આવે છે. આજે પણ દેશમાં જો કોઈ નવયુવાન કંઈ સાહસનું કામ કરે તો તેને ભગતસિંહની સાથે સરખાવવામાં આવે છે. ભારત એક મહાન દેશ છે કે જેમાં આવા શહીદ વીરો તે સમયે પણ હતા અને અત્યારે પણ છે, જે દેશના નામે કંઈક કરી છૂટવા માટે તૈયાર હોય છે. પોતાના માતૃભૂમિની રક્ષા માટે આજે પણ બોર્ડર પર બેસીને તેની રક્ષા કરનાર યુવાનો છે કે જેઓ વિચારે છે અમને ચાહે ગમે તે થઈ જાય પરંતુ મારા રાષ્ટ્ર પર આંચ ન આવવી જોઈએ. તેથી તો આજે ભારત સામે કોઈ આંખ ઊંચી કરીને જોવાની હિંમત પણ કરતું નથી.